ज्योतिष शास्त्र के रत्न शास्त्र अनुसार शुक्र नो रत्न वैभवी जीवन पण अपावी शके अने आपने मालामाल पण करी शके छे। दरेक ग्रह माटे अलग अलग रत्न होय छे। रत्न शास्त्र अनुसार हीरो शुक्र ग्रह नो कारक छे। हीरो शुक्र ग्रह नी अनुकूलता माटे पहेरवामां आवे छे। हीरो पहेरवाथी शुक्र नो नकारात्मक प्रभाव दूर थाय छे अने समृद्धि ना द्वार खुली जाय छे। चालो जाणीए बीजा शुं छे फायदा। જ્યોતિષ મુજબ હીરો પહેરવાથી પ્રેમ વૈવાહિક સંબંધ અનુકૂળ થાય છે અને વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવે છે। શુક્રના રત્નથી ધન લાભ પણ થઈ શકે। જો તમારે હીરો પહેરવો હોય તો સૌથી પહેલા કોઈ સારા જ્યોતિષની સલાહ લો, આ પછી આ રત્ન ધારણ કરો। ડાયમંડને ગોલ્ડ કે સિલ્વરમાં સેટ કરીને પહેરી શકાય છે। તેને પહેરતા પહેલા શુક્રવારે તેને ગંગાજળ, દૂધ અને મધમાં નાખીને શુદ્ધ કરો। આ પછી તેને દેવી લક્ષ્મીના ચરણોમાં ચડાવો, માતા લક્ષ્મીની યોગ્ય પૂજા કરો, આ પછી જ રત્ન ધારણ કરો। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક રત્ન ગ્રહ સાથે અલગ અલગ વિશેષતા અને જોડાણ ધરાવે છે। આ જ કારણ છે કે તે કેટલાક લોકો માટે ફાયદાકારક અને અન્ય લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે। હીરો શુક્ર ગ્રહની અનુકૂળતા માટે પહેરવામાં આવે છે। હીરો પહેરવાથી શુક્રનો નકારાત્મક પ્રભાવ દૂર થાય છે અને સમૃદ્ધિના દ્વાર ખુલે છે। જ્યોતિષ મુજબ હીરો પહેરવાથી પ્રેમ વૈવાહિક સંબંધ અનુકૂળ થાય છે અને વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવે છે। હીરાને હંમેશા ચાંદી અથવા પ્લેટિનિયમ સાથે પહેરવો જોઈએ। હીરો ખૂબ જ મોંઘો હોવાને કારણે બધા લોકો તેને ખરીદી શકતા નથી। આ સ્થિતિમાં તમે હીરાનો ઉપરત્ન જર્કિન, સ્ફટિક, સફેદ પુખરાજ, ઓપલ ખરીદીને પહેરી શકો છો। બીજી કે ત્રીજી આંગળી પર શુક્રનું રત્ન પહેરી શકાય છે। દૈત્યરાજ શુક્રાચાર્ય ડાયમંડ એનું રત્ન છે, ઓપલ એનું ઉપરત્ન છે। આ રત્ન ધારણ કરવાથી બિઝનેસમેનોને બિઝનેસમાં વિશેષ કરીને સફળતા પ્રાપ્ત થાય છે। જે લોકોને આળસ પ્રકૃતિ છે એની આળસ પણ આ રત્ન ધારણ કરવાથી દૂર થાય છે। લગ્નોત્સવ લગ્ન ન થતા હોય એની માટે પણ કુંડલીમાં એવા યોગ જોવાથી આ રત્ન ધારણ કરવામાં આવે તો એને સુયોગ્ય લગ્ન પણ પ્રાપ્ત થાય છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ અગત્યની જાણકારી આપ બીજા લોકો સાથે પણ શેર કરજો અને આ વિડીયોને લાઈક કરજો અને શેર પણ કરજો। નમસ્કાર। જ્યોતિષ શાસ્ત્ર કે રત્ન શાસ્ત્ર અનુસાર શુક્રનું રત્ન વૈભવી જીવન પણ અપાવી શકે અને આપને માલામાલ પણ કરી શકે છે। દરેક ગ્રહ માટે અલગ અલગ રત્ન હોય છે। રત્ન શાસ્ત્ર અનુસાર હીરો શુક્ર ગ્રહનો કારક છે। હીરો શુક્ર ગ્રહની અનુકૂળતા માટે પહેરવામાં આવે છે। હીરો પહેરવાથી શુક્રનો નકારાત્મક પ્રભાવ દૂર થાય છે અને સમૃદ્ધિના દ્વાર ખુલી જાય છે। ચાલો જાણીએ બીજા શું છે ફાયદા। જ્યોતિષ મુજબ હીરો પહેરવાથી પ્રેમ વૈવાહિક સંબંધ અનુકૂળ થાય છે અને વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવે છે। શુક્રના રત્નથી ધન લાભ પણ થઈ શકે। જો તમારે હીરો પહેરવો હોય તો સૌથી પહેલા કોઈ સારા જ્યોતિષની સલાહ લો, આ પછી આ રત્ન ધારણ કરો। ડાયમંડને ગોલ્ડ કે સિલ્વરમાં સેટ કરીને પહેરી શકાય છે। તેને પહેરતા પહેલા શુક્રવારે તેને ગંગાજળ, દૂધ અને મધમાં નાખીને શુદ્ધ કરો। આ પછી તેને દેવી લક્ષ્મીના ચરણોમાં ચડાવો, માતા લક્ષ્મીની યોગ્ય પૂજા કરો, આ પછી જ રત્ન ધારણ કરો। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક રત્ન ગ્રહ સાથે અલગ અલગ વિશેષતા અને જોડાણ ધરાવે છે। આ જ કારણ છે કે તે કેટલાક લોકો માટે ફાયદાકારક અને અન્ય લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે। હીરો શુક્ર ગ્રહની અનુકૂળતા માટે પહેરવામાં આવે છે। હીરો પહેરવાથી શુક્રનો નકારાત્મક પ્રભાવ દૂર થાય છે અને સમૃદ્ધિના દ્વાર ખુલે છે। જ્યોતિષ મુજબ હીરો પહેરવાથી પ્રેમ વૈવાહિક સંબંધ અનુકૂળ થાય છે અને વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવે છે। હીરાને હંમેશા ચાંદી અથવા પ્લેટિનિયમ સાથે પહેરવો જોઈએ। હીરો ખૂબ જ મોંઘો હોવાને કારણે બધા લોકો તેને ખરીદી શકતા નથી। આ સ્થિતિમાં તમે હીરાનો ઉપરત્ન જર્કિન, સ્ફટિક, સફેદ પુખરાજ, ઓપલ ખરીદીને પહેરી શકો છો। બીજી કે ત્રીજી આંગળી પર શુક્રનું રત્ન પહેરી શકાય છે। દૈત્યરાજ શુક્રાચાર્ય ડાયમંડ એનું રત્ન છે, ઓપલ એનું ઉપરત્ન છે। આ રત્ન ધારણ કરવાથી બિઝનેસમેનોને બિઝનેસમાં વિશેષ કરીને સફળતા પ્રાપ્ત થાય છે। જે લોકોને આળસ પ્રકૃતિ છે એની આળસ પણ આ રત્ન ધારણ કરવાથી દૂર થાય છે। લગ્નોત્સવ લગ્ન ન થતા હોય એની માટે પણ કુંડલીમાં એવા યોગ જોવાથી આ રત્ન ધારણ કરવામાં આવે તો એને સુયોગ્ય લગ્ન પણ પ્રાપ્ત થાય છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ અગત્યની જાણકારી આપ બીજા લોકો સાથે પણ શેર કરજો અને આ વિડીયોને લાઈક કરજો અને શેર પણ કરજો। નમસ્કાર।